गुड मॉर्निंग मित्रों, आपणे प्रकरण चाली रह्युं छे बीजुं पूर्णांक संख्याओ। आगळ आपणे स्वाध्याय 2.1 जोयुं के पूर्ण संख्यामां 0 1 2 3 4 थी शरूआत थाय, 0 थी शरूआत थाय। पूर्णांक संख्या होय एटले के प्राकृतिक संख्या तो एमां 0 थी शरूआत न थाय पण 1 थी शरूआत थाय। आपणे जोयुं संख्या रेखा उपर कई रीते दर्शावुं, एमां गुणाकार कई रीते दर्शावो ते आपणे जोईए। सरवाळा तो આપણે જોઈએ કે સરવાળા વિશેના ગુણધર્મો, આપણે બે ગુણધર્મો જોવાના છે। આપણે બે પહેલા ભાગ પાડી દઈએ। સરવાળા વિશેના ગુણધર્મો અને બીજું આપણે જોવાનું છે ગુણાકાર વિશેના ગુણધર્મો। કઈ સંખ્યા માટે? તો કે પૂર્ણ સંખ્યા માટે। હમણાં જે પ્રકરણનું નામ છે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા માટેના જે સરવાળાના ગુણધર્મો છે અને ગુણાકારના ગુણધર્મો છે તે આપણે જોવાનું છે। તેમાં પહેલો આપણે ગુણધર્મ જોઈએ સંવૃત્તતા, સંવૃત્તતાનો ગુણધર્મ। તો એટલો મતલબ શું કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવો આવે? પૂર્ણ સંખ્યા જ મળે। કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવો મળે? પૂર્ણ સંખ્યા જ મળે, સંખ્યા જ મળે। ઉદાહરણ લઈએ આપણે કે કોઈ પૂર્ણ સંખ્યા 3+5 તો કેવી? 5 ને 3 8 પૂર્ણ સંખ્યા જ છે 8। તેવી જ રીતે આપણે બીજું જોઈએ 12+2 14 આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા। એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો એનો જવાબ કેવો મળે? પૂર્ણ સંખ્યા। પછી બીજું ક્રમનો નિયમ, કયો? ક્રમનો નિયમ। આ નિયમ એટલે કે ગુણધર્મ અથવા તો નિયમ બંને સેમ જ છે, યાદ રાખવા જરૂરી છે। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ કેવું મળે? સરખું। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, ક્રમમાં કરતા સરવાળો કેવો મળે? એટલે કે પરિણામ સરખું જ મળે, સરખું જ। એમાં જો લઈએ કે 4+5 લઈએ, જવાબ કેવો આવે? 9। તો તેવી જે 5+4 કરો તો જવાબ કેવો આવે? 9। એટલે એનો મતલબ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા છે તો એનો ક્રમ આગળ પાછળ કરો તો પણ જવાબ કેવો મળે? સરખો। 10+2 લ્યો કે 2+10 લ્યો, જવાબ કેવો આવે? 12 જ। આને ક્રમનો નિયમ। હવે ત્રીજું જૂથનો નિયમ, જૂથનો નિયમ કે 3 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવી તેને સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે। જો 3 પૂર્ણ સંખ્યા હોય, કેવી? 3 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે 2 જૂથમાં, ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવી, 2 સંખ્યાના જૂથ બનાવી તેનો સરવાળો કે ત્રીજી સંખ્યા સાથે, ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે। કઈ રીતે? પરિણામ સરખું જ। ધારો કે કોઈ 3 સંખ્યા છે આપણી પાસે, 3, 4 અને 5। હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરું તો આપણે આમ પણ કરી શકીએ 3+4 આનું એક જૂથ બનાવો અને +5 કરો, આનો જવાબ શું આવે? 3 ને 4 7, 7+5=12। આનું જ અલગ જૂથ બનાવો કે 4+5 કરો, એને 3 વડે સરવાળો કરો તો 5 ને 4 9, 9+3 જવાબ કેવો? 12। તેવી જ રીતે 5+3 હોય અને એનો સરવાળો 4 સાથે કરો, 5 ને 3 8+4=12। એટલે કે કોઈ 3 સંખ્યા હોય અને તેનો સરવાળો જો અલગ અલગ જૂથ બનાવીને કરતા તેમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો જવાબ કેવો મળે આપણને? સરખો। પડી ખબર? અને હવે ચોથું છે કે આ ચોથો ગુણધર્મ કે શૂન્ય એ સરવાળાની કેવી છે? તટસ્થ સંખ્યા। શૂન્ય એ સરવાળાની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા।
કેમ કે કોઈ પણનો સરવાળો ઝીરો સાથે કરતા જવાબ કેવો મળે તેનો તે જ કે 5 + 0 તો 5, 7 + 0 તો 7, એટલે કોઈ પણ સંખ્યાનો સરવાળો ઝીરો સાથે કરો તો જવાબ કેવો મળે તે જ પૂર્ણ સંખ્યા મળે. આ સરવાળાના ગુણધર્મ છે, સંવૃત્તતાનો, ક્રમનો, જૂથનો અને શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા. હવે ગુણાકારમાં જોઈએ તેવું તેમાં પહેલો કેવું છે, સંવૃત્તતા, તેમાં પણ સેમ જ છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કેવો મળે, પૂર્ણ સંખ્યા. અહીંયા સરવાળોની જગ્યાએ શું લખવાનું, ખાલી ગુણાકાર, કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તો એનો ગુણાકાર કરતાં પૂર્ણ સંખ્યા જ મળે. દાખલા તરીકે કે 4 × 3 = 12, આ પણ પૂર્ણ સંખ્યા, આ પણ પૂર્ણ સંખ્યા, એટલે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. 5 × 3 = 15, કોઈ પણ હોય તે. પછી આપણે બીજો છે ક્રમનો નિયમ. નિયમ સરખા જ છે બંનેમાં, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ ગુણાકાર કેવો મળે સરખો, કે 4 × 3 = 12, કે પછી 4 × 3 = 12, 15 × 2 = 30, કે 2 × 15, જવાબ કેવો આવે સરખો, એટલે કે ક્રમ આગળ પાછળ કરો તો પણ જવાબ કેવો આવે સરખો. ત્રીજો છે જૂથનો નિયમ, સેમ જ કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવી શકાય અને એનો ગુણાકાર કેવો મળે સરખો, 4 × 3 = 12, એને ગુણ્યા 5 લઈએ આપણે તો 4 × 3 = 12, 12 × 5 = 60, 5 × 3 લઈએ એને ગુણ્યા 4 કરીએ તો 5 × 3 = 15 × 4 એટલે 60, 4 × 5 એને ગુણ્યા 3 કરો તો 20 × 3 કેવો 60, જવાબ કેવો મળે સરખો, કે કોઈ પણ જૂથ હોય એ બનાવો એને ગુણાકારમાં 3 સંખ્યા ઉમેરો, સરખી જ સંખ્યા 3 હોય તો એનો જવાબ કેવો આવે સરખો જ આવે. અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1. આ 2 વસ્તુ ખાસ યાદ રાખો, શૂન્ય સરવાળા માટે, ગુણાકાર માટે, કારણ કે 1નો કોઈ પણ સાથે ગુણાકાર કરો જવાબ કેવો આવે તેનો તે પડી ખબર, કોઈ પણનો તેની સાથે ગુણાકાર કરો 1 સાથે એટલે જવાબ કેવો આવે સરખો. હવે આ જે 4 નિયમો છે આ 4 નિયમોનો ઉપયોગ કરી અને આપણે સરવાળા અને ગુણાકાર જોવાના છે કે વિભાજન પણ થઈ શકે, ક્રમનો નિયમ વાપરવાનો, જૂથનો નિયમ વાપરવાનો, વિભાજનનો નિયમ વાપરવાનો, અને આના નિયમ ઉપરથી આપણે સરવાળા બાદબાકી જોવાના છે. તો તે આપણે સ્વાધ્યાય 2.2 જોઈએ આપણે. સ્વાધ્યાય 2.2 પ્રકરણ 2, તો એમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો, યોગ્ય રીતે ગોઠવવાનું જેને આપણે સરવાળો કરવાનો, તેમાં પહેલું જોઈએ 837 + 208 + 363. આગળ આપણે નિયમ જોયો જૂથનો, કે કોઈ પણ 3 સંખ્યા આપેલી હોય તેનું એક જૂથ બનાવો 2 સંખ્યાનું અને એને 3 સંખ્યા વડે સરવાળો કરો. તો આપણે એવું આપણે આમાં કરીએ, 2 જૂથ બનાવે કોઈ પણના, તો આપણે બનાવીએ 837, આપણને મજા આવે એના બનાવવાના કે આપણને જેનો સરવાળો સરળ લાગે તેના કોઈ પણ 2 જૂથ બનાવી શકાય. તો આ 1 જૂથ બનાવ્યું, આમાં કયો નિયમ વાપરો આપણે, કહો કે લખવાનું સરવાળાના જૂથ બનાવ્યું તો જૂથનો નિયમ, ક્રમનો ફેરફાર કર્યો તો ક્રમનો નિયમ, એવું લખી દેવાનું. આ 2નો સરવાળો કરો, 7 × 3 = 0 + 1, 6 + 3 = 1 = 0, 8 + 3 = 9, 8 + 3 = 11 + 1 = 1200,
प्लस 208 जवाब के 1408 सादो सरवाळो पण थई शके पण आपण योग्य रीते गोठवो एटले गोठवानी अलग अलग पद्धति थी पछी एमां बीजुं लईए आपण 1962 प्लस 453 प्लस 1538 प्लस 467 आमां पण आपणे शुं करीशुं जूथनो नियम अप्लाय करीशुं जूथनो नियम कई रीते तो के बे बेना जूथ बनावीए 1962 અને પ્લસ આપણે લઈએ 1538 જે ચાર સંખ્યાવાળાનું એક જૂથ બનાવીએ બીજું બનાવીએ બે સંખ્યાવાળાનું હવે આ બેનો સરવાળો કરીએ પહેલાં તો આવશે 3500 0 + 1 = 6 + 4 + 0 + 1 = 9 + 5 + 14 + 1 = 15 + 1 = 3500 પ્લસ 7 + 3 = 0 + 5 + 4 = 9 + 1 = 10 0 + 1 = 6 + 4 + 10 = 1100 આ બેનો સરવાળો થાય 4600 પડી ખબર કે યોગ્ય રીતે ગોઠવવાનું અને એને આપણે સરવાળો સિમ્પલ સાદો કરીએ તે કરવાનો આના પછી ગુણાકાર આપેલા છે તો આપણે એ જોઈએ એક્ઝામ્પલ નંબર 2 કે ગુણાકાર છે એને ગોઠવવાનો છે ગોઠવીને કરવાના છે 6 આપેલા છે હું 3 કરાવીશ 3 તમારે જાતે કરવાના છે ફરજિયાત પેલું આપણે લઈએ 2 × 17 = 68 × 50 જો હવે આમાં આપણે કરીએ કે 3 સંખ્યા છે 1, 2, 1, 17, 67 અને 50 તો આને હું આપણે અપ્લાય કરીએ કયો નિયમ કે જૂથનો નિયમ અપ્લાય કરીએ જૂથ એટલે કોઈ પણ બેનું જૂથ બનાવો તો 2 × 50 જૂથ બનાવો એટલે મને સરળતા પડે તો 50 × 100 × 17 = 68 આનો ગુણાકાર સિમ્પલ સાદો કે 17 + 68 + 2 = 0 આવી ગયો જવાબ ડાયરેક્ટ જ એટલે કે આ બેનાનો જૂથ એક બનાવીને ગુણાકાર કર્યો આપણે સિમ્પલ જેમ કરીએ છીએ તેમ પછી આપણે બીજું લઈએ કે 4 × 166 × 25 તો હું આમાં પણ કયો અપ્લાય કરીશ જૂથનો નિયમ કે 4 × 25 એક જૂથ બનાવીશ એને × 166 કરીશ તો 25 × 100 × 166 તો સિમ્પલ સાદો ગુણાકાર થઈ ગયો 166 × 1 = 166 અને બીજા 2 = 0 મળી ગયો જવાબ એટલે કે આપણે કોઈ પણ આપણે બે જૂથ બે સંખ્યા લઈને જૂથ બનાવવાનો એનો ત્રીજો સાથે ગુણાકાર દેવાનો સિમ્પલ અને સાદો કે 8 × 291 × 125 તો આમાં પણ જૂથ બનાવી દઈએ 8 × 125 × 291 સિમ્પલ 8 × 125 એટલે કેટલા થાય 1000 જો આ તમને યાદ હોય તો તમે સરળતાથી કરી શકો 291 અને બીજા 3 = 0 થઈ ગયો જવાબ કે આપણે જૂથ એ રીતના બનાવો કે સિમ્પલ 100 વડે 100 ગુણાકાર આવતો હોય 10 થતો હોય 1000 થતો હોય એ રીતે ચોથું લઈએ કે 625 × 279 × 16 તો આપણે બનાવીએ 625 × 16 એને × 279 તો આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ આવે 10000 એને × 279 કરો તો 279 અને બીજા 4 = 0 થઈ ગયા હવે આવી જ રીતે પાંચમો કે 285 × 5 × 60 તો એક જૂથ બનાવો 5 × 60 આપણને સરળ લાગે તો એનું રાખો અને બીજું 285 6 × 5 = 30 એટલે 300 એને × 285 85500 ગુણાકાર કરો એટલે જવાબ અને છઠ્ઠું છે 125 × 40 × 8 × 25 જો આમાં આપણે જોઈએ કે 125 અને 8 આપણે એક જૂથમાં લઈએ ચાર સંખ્યા છે એને × 40 × 25 એક જૂથમાં લઈએ કેમ તો કે 125 × 8 એટલે સીધો 1000 અને × 40 × 25 એટલે 25 × 100 અને એને હજી 1 = 0 એટલે 1000 સિમ્પલ હવે કેટલા 0 છે 1, 2, 3, 4, 5, 6 એકની પાછળ લગાવી દેવાનો 3, 4, 5 અને 6 ઠીક છે આપણો જવાબ આગળ એક્ઝામ્પલ નંબર 3 આપણે આના પછીના વિડીયોમાં જોશું